काव्य शास्त्र विनोदेन कालो गच्छति धीमतां व्यसनेन च मूर्खाणां निद्रया कलहेन च विद्या शास्त्रं च शास्त्रं च द्वे विद्ये प्रतिपत्तये आद्य हास्याय वृद्धत्वे द्वितीया द्रियते सदा सकलार्थ शास्त्र सारं जगति समालोक्य विष्णु शर्मेदं तंत्रैः पंचवीरे तच्चकार सुमनोहरं शास्त्रं सर्वेभ्यः सादरं जय श्री कृष्ण नमो नमः। अजय जय विष्णु शर्मा रचित पंचतंत्रनी अंदर जे पांचमू तंत्र छे अपरीक्षित कारक, अपरीक्षित कारक नी जे दसमी कथा छे, अग्यारमी कथा छे विकाल वानर कथा। तो स्वाभाविक छे के पंचतंत्र शा माटे बनावामां आव्युं विष्णु शर्माए, कारण के जे महिला रूपे जे राजाना जे त्रण पुत्रो हता अने स्वाभाविक छे के खूब भेणा पण कंई आव्युं नहीं, एटला माटे ने भणावा माटे आगळमां अमे, एटला माटे मूर्खाने जे विद्वान करी दी, अधमने उत्तम कोटीमां नाखी दी, एनुं नाम पंचतंत्र पंचतंत्र। तो आवी रीते जे कई कथानी जे कई श्रेणी छे, आ श्रेणीनी अंदर आजे छे विकाल वानर कथा। कारण के आगळनी कथा आपणे जोई गया छे, आगळ चंद्रभूपतिनी कथा जोई छे आगळमां। तो हवे आवे छे विकाल वानर कथा। तो विकाल वानर कथा स्वाभाविक छे के सुवर्ण सिद्धि कोने कहे छे, चक्रधर ने कहे छे। कारण के जेवी रीते हूँ कहेतो जाऊँ के कोई पण कथानो छेल्लो श्लोक ई आगळनी कथानो आधार एनी पर होय छे के आगळनी कथानो सार जे ते श्लोकमां छे, एटला माटे चंद्रभूपतिनी कथा નો છેલ્લો શ્લોક હતો જે 88મો અપરીક્ષિત કારકમાં યાદૃશી વદન છાયા દૃશ્યતે તવ વાનર વિકાલેન ગૃહીતોષિ યહ પરૈતિ સપરૈતિ યહ પર એતિ નામ ગચ્છતિ ચરાતિ ચરતો ભગ, જે આગળ જાય છે તે જ હંમેશા જીવે છે આગળમાં અમે, એટલા માટે આવી રીતે કહે છે કે હે વાનર, જેવી રીતે જોશું આગળ એની અંદર આગળમાં વિકાલ વાનર કથાની અંદર કેવી રીતે છે કે યાદૃશી વદનસ્ય છાયા દૃશ્ય, જેવી રીતે તમારી મોઢાની આકૃતિ જોઉં છું એની ઉપરથી વિકાલેન ત્વમ ગૃહીતઃ અસી, વિકાલે તને પકડેલ છે કે તારી ઉપર એને તરાપ મારેલ છે, કેવી રીતે તો એની અંદર જોઈએ। અથવા વિકાલ વાનર કથા કશ્મિંશ્ચિત નગરે ભદ્રસેનો નામ રાજા પ્રતિવસતિ સ્મ, કોઈ એક નગરની અંદર ભદ્રસેન નામક કોઈ એક રાજા રહેતા હતા, એટલા માટે સ્વાભાવિક છે કે તસ્ય એકા કન્યા આસીત, એની એક કન્યા હતી। કેવી કન્યા હતી? કારણ કે રાજ કન્યા કે રાજકુમારી હતી, કેવી હતી? તો કે સર્વ લક્ષણ સંપન્ના અને રત્નવતી નામની, રત્નવતી એનું નામ હતું, આ રત્નવતી નામક સર્વ ગુણ સંપન્ન, સર્વ સૌંદર્ય સંપન્ન અને સર્વ લક્ષણ સંપન્ન એવી એની એક દીકરી હતી। તામ કશ્ચિત રાક્ષસો જિહિર્ષતિ, હર્તુમ ઈચ્છતિ જિહિર્ષતિ, તામ રત્નવતી જે ભદ્રસેનની પુત્રી રત્નવતી હતી એને કોઈ એક રાક્ષસનું હરણ કરવાની ઈચ્છા રાખતો હતો, એટલા માટે રાત્રો આગત્ય ઉપભુંગતે, ડેઈલી રાત પર, કારણ કે રાક્ષસ છે આગળમાં અને રાક્ષસ તો સ્વાભાવિક છે કે દિવસમાં નીકળે એને રાક્ષસ ન કહેવાય, રાતના નીકળે એને રાક્ષસ કહેવાય આગળમાં, એટલા માટે આવી રીતે કહે છે કે એને હરણ કરવા માટે પ્રતિદિન કાયમી માટે કોઈ એક રાક્ષસ ત્યાં આવતો હતો। પરમ કૃત રક્ષોપાધાનમ તમ હર્તુમ ન શક્નોતિ, રક્ષણ ઉપાધાન કે પણ મંત્ર શક્તિ કેવી રીતે કંઈક પણ, કારણ કે રાજા છે શું ના હોય, કારણ કે જેવી રીતે આની અંદર જે અનંત શક્તિ જે રાજા છે આગળમાં એના જે કંઈ ત્રણ દીકરા છે આગળમાં, તો એ જ પોતે કહે છે કે હું મારા રાજ્યની અંદર કે મારા દેશમાં 500 શિક્ષકોને હું પગાર આપું છું અને જો એ મારા છોકરાને હોશિયાર ના કરી દે તો એ પગાર શું કામનો આગળમાં અમે, એટલા માટે કોઈ પણ મંત્ર શક્તિ કંઈક પણ હશે આગળમાં,
પણ તે જે રાક્ષસ છે તામ હરતું ન શકતો હતી, એનું હરણ કરી શકતો ન હતો. સાપી તત્ સમયે રક્ષઃ સાનિધ્ય જામ અવસ્થામ અનુભવતી કંપાદિભિ. અને તે રાક્ષસ પણ કોઈ, અને આ સાપી તે રત્નવતી પણ આવી રીતે અનુભવ કરતી હતી. આગળ એમાં તે પણ અનુભવ કરતી હતી અને તે પણ ડરતી હતી કે રાક્ષસનું આગમન થયું હશે અને રાક્ષસ મને આ કરશે તે કરશે, સ્વાભાવિક છે. એ તો આપણે રાક્ષસ જોયા નથી, નકર તો હવે રાતના તો ઠીક દિવસે પણ ડરી જઈએ. આગળ એમાં એવમ અતિક્રામતી કાલે કદાચિત સ રાક્ષસ મધ્ય નિશાયામ ગૃહ કોણે સ્થિત. પછી કાયમી આવતો હતો અને એક દિવસ એવો આવ્યો કે તે રાક્ષસ મધ્ય નિશાયામ મધ્ય રાત્રિએ કોઈ એક ઘરના ખૂણામાં બેઠો હતો. આગળમાં સાપી રાજકન્યા સ્વસખીમ ઉવાચ, અને તે રાજકન્યા શું નામ હતું? રત્નવતી. તે રત્નવતીએ પોતાની જે સખી હતી એને કીધું કે હે સખી, પશ્ય એષ વિકાલઃ સમયે નિત્યમેવ મામ કદર થઈ હતી. ખાલી એમને બોલવા લાગી, એટલા માટે બોલવા અમને અચકાવું એ પંચતંત્ર શીખવાડે છે. એટલા માટે જે રત્નવતી નામક જે ભદ્રસેન નામક જે રાજાની જે પુત્રી હતી પોતાની સખીને કહેવા લાગી કે આ કાયમી માટે નિત્યમેવ સમયે વિકાલ મામ કદર થઈ હતી, એટલે મને હેરાન કરે છે. આગળ મેં અને અસ્તિત્વસ્ય દુરાત્મન પ્રતિષેધોપાય કશ્ચ, પોતાની સખીને પૂછે છે તે રાક્ષસ ન આવે તેના માટેનો કોઈ ઉપાય છે? તત્શ્રુત્વા રાક્ષસોપી વ્યચિંતય. બસ આવી ખાલી વાતો સાંભળી છે, ડરતી હતી, ડરતી હતી, એટલે સ્વાભાવિક છે કે જે કોઈ છોકરી હોય તો પોતાની સખીને કે આને જે રાક્ષસ આવે છે આ રાક્ષસને કંઈક પણ અહીં ન આવે એના માટેનો કોઈ ઉપાય છે? આવું રાક્ષસ સાંભળે છે. રાક્ષસ ક્યાં તો તેના ઘરના ખૂણામાં. તત્શ્રુત્વા રાક્ષસોપી વ્યચિંતય નૂનમ યથા અહમ તથા અન્યોપી કશ્ચિત વિકાલ નામ અસ્યાહ હરણાય નિત્યમેવ આગચ્છતિ. બસ કારણ કે મનમાં વેમ ઘરી જાય, વેમની કોઈ દવા નથી. મનમાં ડર ઘેર્યા પછી કંઈ નીકળે નહીં, આ કાઢો બહુ અઘરો પડે. એટલા માટે એ તરત જ રાક્ષસ વિચાર કરવા લાગ્યો કે મારી જેમ અન્ય પણ વિકાલ નામક કોઈ રાક્ષસ આનું હરણ કરવા માટે કાયમી આવે છે. પરમ સોપી એના મરતું ન શકતો હતી. રાક્ષસ પોતે પોતે ખૂણામાં બેઠો બેઠો વિચાર કરે છે, પણ તે વિકાલ નામક રાક્ષસ પણ આનું હરણ કરી શકતો, અપહરણ કરી શકતો નથી. તાવત અશ્વરૂપમ કૃત્વા અશ્વમધ્યગત નિરીક્ષયામિ. કારણ કે રાક્ષસ હોય માયાવી બધા હોય, ધારે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકે, એટલે રાક્ષસ વિચાર કરવા માંડ્યો કે આ કેવી રીતે આવે છે, ક્યાં આવે છે. આની પર કારણ કે કોઈ પણ મનમાં પ્રશ્ન હોય તેનું સમાધાન થવું જોઈએ આગળ મેમ, એટલા માટે તરત જ વિચાર્યું કે હું એક અશ્વનું રૂપ ધારણ કરી અને અશ્વશાળા બાજુમાં હશે આગળ તો ત્યાં રહીને હું નિરીક્ષણ કરીશ કે કિમ રૂપ કિમ પ્રભાવશ્ચ અસ્ય રાક્ષસ રાક્ષસસ્ય, આનું રૂપ કેવું છે, આનો પ્રભાવ કેવો છે. એવમ રાક્ષસ અસ્વરૂપમ કૃત્વા અશ્વાનામ મધ્ય તિષ્ઠતિ. આવી દે, કારણ કે એ તો જ્યારે જે રૂપ ધારણ કરી શકે અને આવું બધું રૂપ, આવી તાકાત, આવી માયા, આવી શક્તિ તપ વગર આવતી નથી નથી નથી. આના માટે કોઈ એવી દવા નથી કે પૈસાથી તો મળે જ નહીં જિંદગીમાં, એના માટે જાતે તપ કરવું પડે. કારણ કે શક્તિ પ્રાપ્ત કરવા માટે તો 100 મહેનત કરવી પડે. મા બાપની સંપત્તિ વગર મહેનતે આપણે આવે, પણ મા બાપની બુદ્ધિ નો ભાગ પડતો નથી. એના માટે સ્વાભાવિક છે કે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો શક્તિ વધે. તો આવી રીતે વિચાર કરવા લાગ્યો અને અશ્વનું રૂપ ધારણ કરી અને જ્યાં અશ્વશાળા હતી ત્યાં રહેવા લાગ્યો. અને તથા અનુષ્ઠિતે નિશીથ સમયે, એટલે મધ્યરાત્રિએ રાજગૃહે કશ્ચિત અશ્વચૌર પ્રવિષ્ટ, જે અશ્વરૂપ ધારણ કરીને અશ્વશાળાની અંદર તે રાક્ષસ ત્યાં રહેવા લાગ્યો, એટલે ત્યારે જ કોઈ પણ એક ચોર આવ્યો.
અને ચોર શેની ચોરી કરવા, તો કે અશ્વની. અને રાક્ષસ માયાવી અશ્વ હોય એનાથી તો અત્યારના અશ્વ કરતા ક્યાંય અનેક ગણો સારામાં સારો હોય, દેખાવડો હોય બધી રીતે. સચ સર્વાન અશ્વાન અવલોક્ય તમ રાક્ષસમ અશ્વતમ વિજ્ઞાય અધિરૂઢા. બધા અશ્વને જોયા, પણ જે રાક્ષસ જે અશ્વનું રૂપ ધારણ કર્યું હતું એને માન્યું અશ્વતમ, એટલે સારામાં સારો ઘોડો હોય તો આ છે એમ માની અને એની ઉપર અધિરૂઢ એની પર બેસી ગયો આગળ મામે. અને અત્રાંતરે રાક્ષસ ચિંતયામાં સ ચોર જો આવી તે થાય આગળ. અને આના સમયમાં રાક્ષસ વિચાર કરવા માંડ્યો કે નૂનમ એ સહ વિકાલ નામા મામ ચૌરમ મતવા કોપક નિહંતુ માગતા. કારણ કે રાક્ષસ જે અશ્વ બન્યો હતો એ વિચાર કરવા માંડ્યો કે આનું નામ વિકાલ છે અને મને મારવા માટે કદાચ અહીંયા આવ્યો હશે આગળનો કોપાક નિહંતો. તત્કિમ કરો મી, હવે હું શું કરું, રાક્ષસ જેવી રાક્ષસી તાકાત હોવા છતાં પણ વિચાર કરવા લાગ્યો ચોરથી મીડો ડરવા. એવમ ચિંતન સોપી તેના ખલીનમ મુખે નિધાય કુશાઘાતે ન તાડિતા. તો આવી રીતે કહે છે કે કુશાઘાત એટલા માટે સ્વાભાવિક છે કે ચાબુકથી એને મૈરો અથ અસો ભયત્રસ્ત મનાહા પ્રધાવિતો આરબ્ધ હોય. એટલા માટે તે રાક્ષસ જે ચોર બન્યા જે અશ્વ બન્યો હતો એ ભય અને ત્રસ્ત, ભય એ જેનું ત્રસ્ત મન છે ભયભીત થઈને દોડવા લાગ્યો. કારણ કે ચાબુકનો પ્રહાર કરે એટલે દોડવું છે. ચૌરોપી દૂરમ ગતવા ખલી ના આકર્ષણ એના, એટલા માટે જે કઈ દોરી હોય આગળ તમ સ્થિરમ કરતું આરબ દવાન એને ઉભો કરવા માટે મહેનત કરવા લાગ્યો. અને સતો વેગાદ વેગતરમ ગચ્છતી, તે રાક્ષસ જે માયાવી અશ્વ હતો એ તો દોડવા જ લાગ્યો, દોડવા જ લાગ્યો આગળમાં. અથ તમ તથા ગણિત ખલી નાકર્ષણ મત્વા ચૌરહ ચિંતયામાં સ. કારણ કે આવી રીતે ખૂબ એની તાણી આગળમાં, ચાબુકમાં આવી તેની તાણી આગળ એમાં, જે કંઈ નિયંત્રિત કરવા માટે જે કંઈ હાથમાં દોરી હોય, નાકમાં હોય, આમને મોઢામાં હોય, એને આવી રીતે તાણવા માંડ્યો. અને જેમ તાણવા માંડ્યો એમ એ દોડવા લાગ્યો આગળ. એટલે ચોર મેંડ્યો વિચાર કરવા કે અહો ન એવમ વિધા વાજિનો ભવંતી. આવા અશ્વો હોય જ નહીં, આ કોઈ પણ રાક્ષસી હોવું જોઈએ. એટલે કહે છે અગણિત ખલીના હા, જે નિયંત્રિત કરવા માટે જે દોરી હોય એને પણ ગણતો નથી આવા અશ્વ ન હોય આગળમાં. તો નૂનમ અને અશ્વરૂપેણ રાક્ષસે ન ભવિત, નૂનમ અશ્વરૂપો રાક્ષસો અયમ ભવે. આ અશ્વ હોવો જોઈએ જે રાક્ષસ, રાક્ષસે અશ્વરૂપ ધારણ કર્યું એટલા માટે નૂમ નિશ્ચિત આ રાક્ષસ હોવો જોઈએ કે જેને રૂપ કયું ધારણ કર્યું છે ઘોડાનું આગળમાં. યદ્યદિ કંચિત પાંશુલમ ભૂમિ દેશમ અવલોક્યામિ તદા આત્માનમ તત્ર પાતયામિ. કારણ કે પાંશુલમ એટલે ધૂળવાળી કોઈ પણ જગ્યાએ જોઉં તો સ્વાભાવિક છે કે આવા જે દોરતા ઉત્સવ અશ્વમાંથી ઠેકડો મારીએ તો કંઈ વધારે ન લાગે. અને તત્ર પાતયામિ ન અન્યથા મે જીવિતવ્યમ અસ્તિ, આ સિવાય બીજું કંઈ પણ મારી પાસે જીવનનો આધાર નથી, હું જીવી શકું એમ નથી આગળ. એવમ ચિંતયતઃ ઈષ્ટ દેવતામ સ્મરતસ્તસ્ય સહ અશ્વઃ વટવૃક્ષસ્ય તલે નિષ્ક્રાંતઃ. કારણ કે આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે ત્યારે ખબર પડે કે આપણા ઈષ્ટદેવ કેટલા છે, ત્યારે બધી ગણતરી આવી જાય. માનતા હોય એને આવી જાય, ન માનતો હોય એવાય આવી જાય. એટલા માટે જે ચોર છે જે અશ્વ ઉપર જે બેઠો છે એના જે કંઈ ઈષ્ટ દેવતા એનું સ્મરણ કરી અને ત્યાં જ તે ઘોડો ક્યાંથી નીકળ્યો, જે રાક્ષસ ઘોડો બન્યો હતો તે કોઈ એક વડલાના વૃક્ષની નીચેથી નીકળ્યો. અને ચોરોપી વટપ્રહ પ્રરોહમ આસાધ્ય તત્ર એવા વિલગ્ન. અને ચોર પણ તે જે કંઈ વડલાની ડાળ કે વડલાની જે કંઈ હોય આગળમાં અને ત્યાં ને ત્યાં પકડી લીધી એટલે એમાંથી નીકળી ગયો આગળ. તતો દ્વૌ અપી તૌ પૃથક ભૂતૌ પરમાનંદ ભાજૌ.
અને બંને અલગ થઈ ગયા એટલે બંને આનંદ થયું. કારણ કે રાક્ષસ માંથી જે અશ્વ બનેલ છે એ ડરે છે. એ કોનાથી ડરે છે? ચોર થી. ચોર કોનાથી ડરે છે? ઘોડાથી. અને ત્યારે કહે છે કે જીવિત જીવિત વિષયે લબ્ધ પ્રત્યાશો સંપન્નવ, અને જીવવા માટે આશા એની થોડીક વધારે જીવિત થઈ ગઈ, આગળ આશા મોટી થઈ ગઈ આગળ. અથ તત્ર વટે કશ્ચિત રાક્ષસ સુરૂત વાનર સ્થિત આસીત. અને જે વડલા ઉપર ડાળી પકડી લીધી ન્યા ચડી ગયો, તો એની અંદર જે રાક્ષસનો મિત્ર રહેતો હતો, કોઈ એક વાંદરો રહેતો હતો, તેન રાક્ષસમ ત્રસ્તમ આલોક્ય વ્યાહૃતમ. તે ચોરે રાક્ષસથી આવી રીતે તેન તે વાંદરાએ આ જે રાક્ષસથી જે ત્રસ્ત જે ભયભીત થયેલો એવો જે ચોર છે એને કહેવા લાગ્યો કે વો મિત્ર કેમ એવમ પલાયતે અલિક ભયેના. આવા ખોટા ભયથી શા માટે તમે દોડો છો? ભક્ષ્યો અયમ માનુષ ભક્ષ્યતામ. એ રાક્ષસને કહેવા લાગ્યો કે આ તો તારું ભક્ષ્ય છે, તું આને મને ખાવા. ત્યારે સોપી વાનર વચ્ચો નિશમ્ય, અને તે ચોર પણ સ્વરૂપમાં આધાર્ય તે રાક્ષસ પણ આ જેનો મિત્ર વાનર છે એનું વચન સાંભળી અને પોતાનું રૂપ કયું હતું, તો કે ઘોડામાંથી અશ્વ બની ગયા, મને જે ઘોડામાંથી રાક્ષસ બની ગયો, આવું રૂપ ધારણ કરી અને સંકિતમના હાંસ ખલિત ગતિ નિવૃત્ત. થોડી કારણ કે ડરપડર હતો ત્યાંથી નિવૃત્ત. અને ચોરોપી તમ વાનરાહુતમ જ્ઞાત્વા કોપા તસ્ય લાંગુલમ લંબમાનમ મુખે નિધાય. ચરવિતવાન. અને તે પણ આવી રીતે વાંદરાના વચનથી આવી રીતે ડરીને અને ક્રોધથી તે વાંદરાની જે કંઈ પૂછડી હતી તે પૂછડી મોઢામાં રાખીને ચાવવા લાગ્યો. કારણ કે હવે ચોર વાનરથી ડરે છે, વાનર આનાથી ડરે છે, મને આવે છે. ચોર વાનરથી ડરે છે ને વાનર કોનાથી ડરે છે? ચોરથી ડરે છે. આગળમાં મને ચોરથી રાક્ષસ ડરે છે, રાક્ષસથી ચોર ડરે છે, કારણ કે આવું હાલતું હોય આગળમાં. અને આવી રીતે કહી અને પછી વાનરોપી તમ રાક્ષસાભ્યાધિકમ મન્યમાન ભયાત ન કિંચિત ઉક્તવાન. એટલા માટે રાક્ષસથી પણ વધારે આ તાકાતવાળો છે કોણ? ચોર. એટલા માટે સ્વાભાવિક છે કે એની બોલતી બંધ થઈ ગઈ. અને કેવલમ વ્યથાર્થો નિમિલિત નયન તિષ્ઠતે. બસ આવી રીતે વાંદરો પણ પૂછડી ચાવે છે, ખબર છે, દુઃખે છે, ખબર છે, પણ પોતાની આંખો બંધ કરીને ત્યાં ને ત્યાં બેઠો રહ્યો. ને રાક્ષસો ભી તમ તથા ભૂતમ અવલોક્ય શ્લોકમ એનમ અપઠત. અને તે રાક્ષસ પણ આવી રીતે વાંદરાને જોઈ, એટલા માટે આ ત્રણ છે, વાંદરો છે, ચોર છે ને રાક્ષસ છે. રાક્ષસ કોને? વાંદરાને કહેવા લાગ્યો યાદૃશી વદન છાયા દૃશ્યતે તવ વાનર વિકાલેન ગૃહીતોષી યઃ પરૈતિ સજીવતે. એટલા માટે તરત જ કહે છે રાક્ષસ, હે વાનર યાદૃશી વદન છાયા તવ દૃશ્યતે જેવી રીતે હું તમારું મોઢું જોઉં છું આગળમાં, એનાથી મને લાગે છે કે તમ ગૃહીત કેના વિકાલેન. જે રીતે વિકાલ વાન મને આવી રીતે તમ ગૃહિત હશી, એટલા માટે વિકાલ આનું નામ છે ચોરનું. અને કોણ છે એ ચોર? કોની પૂછડી ચાવે છે વાનરને? એટલા માટે રાક્ષસ આ શ્લોક બોલે છે યાદૃશી વદન છાયા દૃશ્યતે તવ વાનર વિકાલે ન ગૃહિતોષી યઃ પરૈતિ સજીવતી. જે પરૈતિ પરૈતિ જે આગળ જાય તે જ જીવે છે. ઇતિ યુક્ત્વા પ્રણષ્ટ આવું કહીને રાક્ષસ ત્યાંથી નીકળી ગયો. તદ પ્રેષયમામ એના ગૃહમ ગચ્છામિ. કારણ કે હવે સ્વાભાવિક છે કે આ સુવર્ણ સિદ્ધિ અને ચક્રધરની અંદર આવી જાય કે ત્વમ પુનઃ અનુભુક્ત્વા અત્ર સ્થિત લોભ વૃક્ષ ફલમ
भगवान बक्षयतु त्यारे चक्र दर्गे जे भोहो अकारणम एत दैव वशात संपद्यते नृणाम शुभम अशुभम। कारण के जेवी रीते जेवू भाग्य होय ए प्रमाण आपणू शुभ थाय छे ने ए प्रमाण आपणू अशुभ थाय छे। पण लोभवशात आवुं नथी केवी रीते तो स्वाभाविक छे के बे चार रावणना ने आवी रीते उदाहरण आपे छे आगळमां ने। कारण के मोटा मोटा उदाहरण कोण आपे छे रावणनो आपे छे। दुर्ग स्त्रीकूट परिखा समुद्रो रक्षांश योधा धनदाश्च वित्तम शास्त्रम च यशो शनसा प्रणीतम सरावणो दैववशाद् विपन्नः। दुर्ग स्त्रीकूट परिखा समुद्रो रक्षांश योधा धनदाच्च वित्तम शास्त्रम च यस्यो शनसा प्रणीतम सरावणो दै ववसाद् विपन्नः। आविते कई कहे छे के जेनो दुर्ग शुं छे जेनो किल्लो छे त्रिकूट माने त्रिकूट थी मजबूत है कई नथी अने समुद्र शुं छे जेनी खाण छे અને રક્ષાંશી યોદ્ધા છે સૈનિકો કોણ છે તો કે રાક્ષસો અને ધનદાત ચેવિતમ અને આખા 14 લોકમાં સૌથી વધારે ધનવાન હોય તો કુબેર છે એ કુબેર અને વિત્ત આપે એનો નોકી અને ધન આપનારો હોય શેની જરૂર પડે એને ક્યાં બેંકની લોન લેવી પડે એને શું છે ઘૃત લવણ તૈલ તો તંડુલ જે કંઈ વિષ્ણુ શર્મા જે કંઈ ચિંતન કરે છે એને શું લેવા દેવા એટલા માટે જેની પાસે કિલ્લો શેનો મને કેવો છે તો કે ત્રિકૂટ પર્વત અને ખાણ શું છે તો કે સમુદ્ર છે અને જે સૈનિકો કોણ છે તો કે રાક્ષસો છે અને ધનદાત ચવિત્તમ ધનમ દદાતિ ધનદઃ કુબેર વિત્તને દેવાવાળો સાક્ષાત કુબેર છે અને શાસ્ત્રમ ચ યસ્ય ઉષનસા પ્રણીતમ જે શુક્રાચાર્ય કારણ કે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય રચેલ જે શાસ્ત્ર જેની પાસે છે એ એટલા માટે સૌથી વધારે શાસ્ત્રવેત્તા હોય તો એ રાવણ છે। છતાં પણ સ રાવણ દૈવ વસાદ વિપન્ન આ ચિત્ર જે કંઈ ચક્રધર કોને સમજાવે છે સુવર્ણ સિદ્ધિને સમજાવે છે ત્યારે સુવર્ણ સિદ્ધિ કથય મને આહ ભોહો સત્યમ એ દત્ત સત્ય છે પણ દૈવ અનુકૂળ તયા સર્વમ કલ્યા સંબ સંપદ્યતે કારણ કે જો ભાગ્ય અનુકૂળ હોય તો બધું શુભ થાય ને ભાગ્ય પ્રતિકૂળ હોય ખરાબ હોય તો બધું ખરાબ થાય ભાગ્ય સારું હોય તો બધું સારું થાય ભાગ્ય ખરાબ હોય તો બધું ખરાબ થાય। તથાપિ પુરુષેણ સતામ વચનમ કાર્યમ છતાં પણ જીવોએ જે સજ્જનો છે એ કિનમ ન વર્તન કરવું જોઈએ એટલા માટે મહાજનો એ નગતઃ સંબંધાઃ અથ એવમેવ યો વર્તતે સહ ત્વમ ઇવ વિનશ્યતિ જે એવો ને જે કોઈનું માનતો નથી તેનો વિનાશ થાય છે અને તથા જ કરીને કહે છે કે એકો દરા પૃથક ગ્રીવા અન્યોન્ય ફલ ભક્ષિણઃ અસંહતા વિનશ્યંતિ ભારુંડા ઇવ પક્ષિણઃ। કારણ કે આ કથા તમારે 11મા 12મા આવે છે ભારુંડ પક્ષી કથા। પેટ એક છે મોઢા બે છે જીભ બે છે એકને તીખું ખાવાની ઈચ્છા થતી હોય તો એકને મીઠું ખાવાની ઈચ્છા થતી હોય ને બંને બાધે કારણ કે પેટમાં એક જ પેટમાં જવાનું છે પણ મોઢું અલગ અલગ છે બે મોઢા છે અને પેટ એક છે કારણ કે ઝેર ખાઈ તો એ પેટમાં જાય ને મિષ્ટાન ખાઈ તો એ પેટમાં જાય છેલ્લે મૃત્યુ બંને નો થાય એટલા માટે આગળ કહે છે આગળ કીધું કે પુરુષેન સત્તામ વચનમ કાર્ય તો આ જે કંઈ વિકાલ વાનરની કથા આપને કહી અને અત્યારે વિરમું છું। અસ્તુ જય શ્રી કૃષ્ણ નમો નમઃ।